ભુજ તેરાતુજ કોર્પણ સંસ્થા દ્વારા જીવદયાના કાર્યો અવિરતપણે કરવામાં આવતા હોય છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. તેરાતુજ કોર્પણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 માસથી પણ વધારે સમયથી જીવદયા કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં શ્વાનને દરરોજની 3,000 થી 3,500 રોટલી વિના મૂલ્યે સેવાભાવી લોકોને અર્પણ કરવામાં આવે છે. અને ભુજ અને માધાપરના આસપાસના વિસ્તારમાં આ સેવાભાવી લોકો શ્વાનને રોટલીઓ જે છે એ અર્પણ કરી અને ખવડાવે છે. આ માટે છેલ્લા જે 15 મહિનામાં 15 લાખ જેટલી રોટલીઓ જે છે એ બનાવવામાં આવી છે. અને આ સંપૂર્ણ જે છે એ સંસ્થા દ્વારા એક મશીન જે રોટલી બનાવવાનું દરરોજની જે 3,000 થી 3,500 રોટલી બને છે એમાં 4 થી 5 બહેનો કામ કરે છે. આ મશીનની ક્ષમતા 1 કલાકની 800 થી 1,000 રોટલીઓ બનાવી શકવાની છે. અને આ મશીન માવજીભાઈ સોરઠિયા, કે સોરઠિયા કંપની દ્વારા અમને સંસ્થાને અર્પણ કરવામાં આવેલ છે. આ માટે વિવિધ દાતાશ્રીઓ દ્વારા રોકડમાં દાન તેમજ ઘઉં અને તેલ જે છે એ પણ દાનમાં આપવામાં આવે છે. રોટલી બનાવવાનું જે મુખ્ય કારણ છે એ જે રીતે શ્વાન વધારેમાં વધારે અત્યારે બિસ્કીટો ખાય છે અને બિસ્કીટમાં જે છે એ સુગરનું પ્રમાણ ખૂબ હોય છે, જેના કારણે એમને જે છે આરોગ્યને પણ આવતા દિવસોમાં ખૂબ નુકસાન પહોંચે એ તો અજાણ છે, પણ આપણે તો સૌ જાણીએ છીએ. ત્યારે આપણે સૌએ જે છે વધારેમાં વધારે રોટલીઓ જે છે એ શ્વાનને નાખવી જોઈએ. અને અમારો જે કન્સેપ્ટ છે કે આવતા દિવસોમાં જે આ 3,000 3,500 વાળી 5,000 રોટલી થાય, 10,000 રોટલી થાય, જે રીતે દાતાઓનો સહયોગ મળે એ રીતે આ રોટલીઓનું છે એ પણ પ્રમાણ વધારવામાં આવશે. ખાસ કરી અને અનેક એવા દાતા છે, આશાપુરા કંપની છે, કિરણભાઈ મુરજીભાઈ કોટક છે, ચિમનભાઈ ગમારા છે, જિજ્ઞેશભાઈ શાહ છે, આ બધા જ જયભાઈ શાહ છે, એવી જ રીતે પ્રકાશભાઈ ગોસ્વામી છે, એ કોઈ છે દર મહિને 11,000, કોઈ 9,000, કોઈ 2,500, આ રીતે દર મહિને પણ એમણે ફિક્સ આ કાર્ય માટે દાન આપી રહ્યા છે. અને અનેક લોકો છે એ દર મહિને ઘઉંને તેલ એવું પણ આપી રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી સર્વે દાતાશ્રીઓનો પણ આભાર માનું છું. અને કચ્છની આ જીવદયા પ્રેમી જનતાને હું અપીલ કરું છું કે આપણે સૌ એક સંકલ્પ કરવો જોઈએ, એક નિશ્ચય કરવો જોઈએ કે આપણે જમવા બેસીએ એ પહેલાં આપણે એક રોટલી ગાયને અને એક રોટલી છે શ્વાનને દરરોજ આપણે ખવડાવવી જોઈએ. ટીપે ટીપે સરોવર ભરાય. આજે આપણી લાખોની સંખ્યામાં જ્યારે કચ્છની વસ્તી છે, જો આ એક એક રોટલીનું પુણ્યનું કાર્ય આપણે કરશું તો સમજો કે રોજની 40 થી 50 લાખ રોટલી આપણે ગાયને શ્વાનને અર્પણ કરી અને આ જીવદયાનું ખૂબ ભગીરથ આપણે કાર્ય કરી શકશું. આવા કાર્ય અનેકવિધ સંસ્થાઓ, અનેકવિધ દાતાઓ જે કચ્છમાં કરી રહ્યા છે અને કચ્છનું જે નામ છે એટલા માટે જ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે છે. ત્યારે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ અમારા મહાયજ્ઞમાં અવિરતપણે જે સહકાર દાતાશ્રીઓનો સંસ્થાઓનો મળે છે અને ખાસ આ જે સમગ્ર રોટલી બનાવવાનું જે કાર્ય છે એ અમારે હેમલતાબેન જોગી કરીને જે અમારા કાર્યકર્તા છે એ સંપૂર્ણ ટીમ એ આ કાર્ય સંભાળી રહી છે, જેના કારણે લોકોને પણ બહેનોને પણ રોજગારી પણ મળી રહી છે. આ બધા જ સાથે મળી અને બધા જ કન્સેપ્ટ જે છે અનેક લોકોને જીવદયાના કામમાં સહયોગી થવા માટે પણ અમારો આ પ્રયાસ છે, જેમાં આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. અને ખાસ પત્રકાર મિત્રો, મીડિયા જગતનો પણ આભાર કે આ અમારું જે કાર્ય છે એ કાર્ય લોકો સુધી પહોંચાડી અને આ કાર્યને વેગવંતુ બનાવવા માટે લોકોને એક અમારો આ સંદેશ પહોંચાડવા બદલ મીડિયા જગતનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.